સ્વામી વિવેકાનંદ 157મી જન્મ જયંતિ પ્રસંગે દરેક સ્ટેશન પર પુસ્તક પર મૂકવામાં આવી છે. લોકલાડીલા સાંસદ સી આર પાટીલ સાહેબના સંસદીય વિસ્તારમાં સુરત સ્ટેશનના ઉધના, બેસ્તાન, મરોલી, નવસારી, અમલસાડ, બિલીમોરા તમામ સ્ટેશન પર પુસ્તક પર મૂકવામાં આવી છે. સ્વામી વિવેકાનંદજી 157મી જન્મ જયંતિ પ્રસંગે લોકલાડીના સાંસદ સી આર પાટીલ સાહેબ દ્વારા દરેક સ્ટેશનો માટે પુસ્તકની પરબ મૂકવામાં આવી છે. સુરત, ઉધના, બેસ્તાન, સચિન, મરોલી, નવસારી, અમલસાડ, બિલીમોરા સી આર પાટીલ સાહેબના લોકસભા ક્ષેત્રે તમામ સ્ટેશનો પર પુસ્તક પરબ બનાવવામાં આવી છે. દરેક પ્રવાસીઓ બુક વાંચી શકે, ઘરે લઈ જઈ શકે છે, પણ જ્યાંથી લીધી ત્યાં પાછી મૂકી જવી આપ તો ખૂબ જ સારો કોન્સેપ્ટ છે. સ્વામી વિવેકાનંદ અને અન્ય મહાપુરુષોના પુસ્તકો મૂકવામાં આવ્યા છે. પ્રવાસીઓ જે મહાપુરુષોની પુસ્તકો વાંચી શકે છે, આપણા દેશ માટે મહાપુરુષોએ બલિદાન આપ્યું છે તેની જાણકારી મેળવી શકે છે. આ કોન્સેપ્ટથી પ્રવાસીઓને હર્ષની લાગણી અનુભવી હતી. આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતિ પ્રસંગે દરેક સ્ટેશનો પર પુસ્તક પરબ મૂકવામાં આવી છે. એમાં સુરત સ્ટેશન, ઉધના સ્ટેશન, બેસ્તાન, સચિન, મરોલી, નવસારી, અમલસાડ અને દિલ્હીમાં સાહેબના લોકસભા ક્ષેત્રમાં આવતી તમામ સ્ટેશનો પર પુસ્તક પરબ મૂકવામાં આવેલ છે. દરેક પેસેન્જરો બુક લઈને વાંચી શકે છે, ઘરે પણ લઈ જઈ શકે છે અને વાંચીને પાછળ જ્યાંથી ત્યાં લીધી ત્યાં મૂકી શકે છે. આ રીતના આયોજન આપણા આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબ દ્વારા ખૂબ સારો કન્સેપ્ટ, ખૂબ સ્તુતિ કરવામાં આવી છે આ એક કન્સેપ્ટને, કે આ એક બહુ સારો કન્સેપ્ટ છે. અને સ્વામી વિવેકાનંદથી લઈને દરેક મહાપુરુષોની બુકો અહીંયા મૂકવામાં આવી છે. એમાં પ્રવાસીઓ જ્યાં બેસતા હોય ત્યાં લઈને વાંચીને પાછા ફરી મૂકી દે છે. અને એક ખૂબ સારો મેસેજ સમાજમાં ગયો છે. એટલે હું સૌ વતી આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને શુભેચ્છા પાઠવું છું કે એમને આવો વિચાર આવ્યો અને દરેક સ્ટેશનો પર એમના મતક્ષેત્રમાં આવતા તમામ સ્ટેશનો પર પુસ્તક પરબ મૂકીને પ્રવાસીઓને જે ટાઈમ પાસ નહીં થતો હતો અને એમને એક સારું વાંચન મળે, સારા આપણા જે દેશ માટે જેમને શું કાર્ય કર્યું છે એ આ બુક્સમાં અહીંયા જોવા મળે છે અને એ લોકો વાંચીને ખુશ થઈ રહ્યા છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.